हेलो, आई एम निखिल पिठड़िया। हूँ तमारू अमारी यूट्यूब चैनल पर स्वागत करूँ छूँ। धोरण 10 विज्ञाननी अंदर आपणे आजे नवुं चैप्टर 11मुं चैप्टर जेनुं नाम छे मानव आँख अने रंगबेरंगी दुनिया। तो विद्यार्थी मित्रों, आ वीडियो लेक्चरनी अंदर आपणे नवुं चैप्टर तरफ आगळ वधी रह्या छीए अने तेनी अंदर सरस मजानो चैप्टर के जेनी अंदर आपणे आँख विशे जाणवानुं छे तथा एनी लगती अमुक जे प्रकाशनी लगती अमुक बाबतो छे तेना विशे खूब अभ्यास करवानो छे। तो चालो विद्यार्थी मित्रों, आपणे आँख विशे अने आ चैप्टरना अंदर रहेला अमुक सरस रसप्रद टॉपिक विशे आपणे जाणवानुं छे। चालो विद्यार्थी मित्रों, अभ्यास शुरू करीए। तो विद्यार्थी मित्रों, पहलो ज टॉपिक छे मानव आँख, जे आपणे चैप्टरनुं नाम छे मानव आँख। तो विद्यार्थी मित्रों, तमने आँख विशे आपणे जनरली आँख विशे जोई आँखथी ज आपणे कोईपण वस्तुने जोई शकीए छीए। आपणे आँख वडे ज कोईपण वस्तुने आपणे એનો ખ્યાલ મેળવી શકીએ છીએ કે એ વસ્તુ શું છે। તો વિદ્યાર્થી મિત્રો, આંખ કેવી રીતે બનેલી છે, તેની અંદર રચના કેવી છે તે બી આપણે જોડવું પડે। બોર્ડની અંદર પણ ઘણી વખત આંખની આકૃતિ સાથેનો આ પ્રશ્ન પૂછાતો હોય છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આપ આ વિડીયોને આની અંદર જે સમાવેશ કરેલો જે ટૉપિક છે તેને ખાસ આપ અગત્યથી સમજો અને આની આકૃતિ પણ તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે તે પણ આપ સારી રીતે ડ્રોઈંગ કરી શકો, તેના માટે પ્રેક્ટિસ કરશો। તો વિદ્યાર્થી મિત્રો, એની વાત શરૂ કરીએ કે જે માનવ આંખ કે આંખનો આગળનો ભાગ જે હોય છે, તમને જે આંખ દેખાય છે તે આંખનો જે આગળનો ભાગ છે તેને કોર્નિયા કહેવામાં આવે છે। શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? કોર્નિયા, કે જે પ્રકાશનું જે કિરણ છે તે સૌપ્રથમ જ્યાં આપણા આંખની અંદર જ્યાં પ્રવેશે છે તેને પારદર્શક પટલ એટલે કે કોર્નિયા કહેવામાં આવે છે, અને તેના પાછળનો ભાગ જે છે તેને કર્ણિકા કહેવામાં આવે છે, જેને આઈરિસ પણ કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એમસીક્યુમાં આઈરિસ વિશેનો પ્રશ્ન પૂછાતો હોય છે, એટલે કે પાછળનો જે ભાગ છે એટલે કે આપણી જે આંખ છે, આંખનો પાછળના ભાગને આપણે કર્ણિકા તરીકે ઓળખીએ છીએ। અને જે નાના ટપકા જેવો છે, કાળા કલરનો જે ટપકું જે છે તે આપણા આંખની અંદર જે કાળા કલરનું ટપકું દેખાય છે તે આપણા માટે શું છે? કીકી છે, કે જે આપણે જેની અંદરથી આપણે જે વસ્તુ જે છે તે આપણે જોઈ પણ શકતા હોઈએ છીએ। તો અને પછી આવે છે લેન્સ। લેન્સ એટલે કે આપણે નેત્રમણીની વાત કરવાની છે। લેન્સ કેવો હોય છે એટલે કે આપણે જે ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે અમુક લેન્સ વિશે ભણ્યા હતા, તો આંખ પણ એક ટાઈપનો લેન્સ જ છે કે જેની અંદર પ્રકાશનું જે કિરણ છે તે આવે છે અને પછી તેનું પ્રતિબિંબની રચના પણ આપણી આંખની અંદર જ થતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, તેને આપણે નેત્રમણી કહી શકીએ, જે આપણા માટે લેન્સ છે। એ લેન્સ શેની સાથે જોડાયેલો હોય છે? સિલિયરી સ્નાયુઓ સાથે। જે સિલિયરી સ્નાયુઓ જે આપણે આંખની અંદરની પાછળના ભાગમાં આવેલા હોય છે તે લેન્સની સાથે જોડાયેલા હોય છે, અને પછીનો જે ભાગ છે તેને કાચરસ કહેવામાં આવે છે। જે નેત્રમણી અને સિલિયરી સ્નાયુની પછીનો જે ભાગ હોય છે તેને કાચરસ પણ કહેવામાં આવે છે, અને નેત્રપટલને અંદર પ્રતિબિંબ જોવા મળે છે। જે નેત્રપટલ છે, જે પડદો જે કહી શકાય, એ પડદા ઉપર જે આંખને જે પ્રકાશ જે આવે છે, જે પ્રકાશનું કિરણ આવી રહ્યું છે તેનું જે પ્રતિબિંબ છે તે પટલ ઉપર રચાય છે। જે નેત્રપટલ છે જેને પ્રતિબિંબ એને રેટિના પણ કહેવામાં આવે છે, અને આંખનું જોડાણ સીધું મગજ સાથે હોય છે। વિદ્યાર્થી મિત્રો, જે તમે આંખ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, તે આંખ જ એ આપણી આંખ છે એ આપણા મગજની સાથે જ કનેક્ટેડ હોય છે, કે જેનાથી શું થાય છે કે આંખનો જે ગોળો છે તે ગોળાકાર હોય છે। પહેલી વસ્તુ તો જે આંખનો ગોળો છે આપણે ગોળાકાર જોઈ શકો છો, અને તેનો વ્યાસ ઘણી વખત પ્રશ્ન પૂછાય છે એમસીક્યુમાં કે તેનો વ્યાસ કેટલો છે? 2.3 સેન્ટીમીટર। તો આંખના ગોળાનો જે વ્યાસ છે તે 2.3 સેન્ટીમીટર છે। હવે પ્રકાશ કેવી રીતે અંદર પ્રવેશે તેની વાત કરીએ, તો આંખની અંદર જ્યારે પ્રકાશ પહેલાં જો આવે છે તેના કિરણો, ત્યારે તે પારદર્શક પટલમાં પ્રવેશ કરે છે, જે આપણા આંખનો પ્રથમ જે આગળનો ભાગ છે તે પારદર્શક પટલની અંદર પ્રવેશ કરે છે, અને મોટા ભાગનું વક્રીભવન પટલની બહાર જ થઈ જાય છે। એટલે કે જેવું જ કિરણનો આવશે અંદર, એટલે આપણા આંખની અંદર પ્રવેશ્યા બાદ તેનું વક્રીભવન થાય છે, અને તે કર્ણિકાની અંદર પ્રવેશ કરે છે, અને ત્યારબાદ તે ઘેરા સ્નાયુમય પડદો જેને કહી શકાય, એ જે કર્ણિકા છે તે આપણા માટે ઘેરો સ્નાયુમય પડદો છે, કે જેના વડે કીકીના કદને તે નાનું મોટું કરે છે। એટલે કે જે કર્ણિકા જે છે એ આમ તો જોવા જઈએ તો કર્ણિકાની અંદરથી જ આપણે પ્રવેશ કરે છે પ્રકાશ, પણ એ બીજું એક કામ કે જેનું કદને નાનું મોટું કરવાનું કારણ કે જે નાની કીકી જે છે, ઘણી વખત આપણી કીકી નાની મોટી થતી હોય છે, તો એ નાની મોટી થવાનું કારણ તે કર્ણિકા છે। તો કર્ણિકા જે છે એ પ્રકાશનું પ્રમાણ નિયંત્રિત કરે છે। વધુ પડતો જો પ્રકાશ આવી ગયો હોય તો તેને આપણે આંખની અંદર પ્રવેશતા રોકતા હોય છે, અથવા તો આપણે એને અનુભવીએ છીએ કે વધારે પડતો પ્રકાશ આવે છે ત્યારે આપણી આંખનો જે પડદો હોય છે તે જે કીકી હોય છે તે નાની મોટી કરે છે, અને તેના દ્વારા તે કામ કોણ કરે છે? કર્ણિકા કરે છે। દરેક પાર્ટનું આપણે કાર્ય સમજી રહ્યા છીએ,
વધુ પ્રકાશમાં જો કીકી નાની અને ઓછા પ્રકાશમાં કીકી મોટી થઈ જાય છે. કોઈપણ વસ્તુ જાણવા, માની લો કે તમે તડકાની અંદર ગયા હો અને પછી તડકાની અંદરથી તો તમે બધું વિઝ્યુઅલાઇઝ વ્યવસ્થિત જોઈ શકતા હોય છો, પણ જ્યારે તમે ઘરમાં પ્રવેશો છો ત્યારે અમુક વસ્તુ તમને કાળા કલરની દેખાતી હોય છે, આમ કાળા સાઈઝ થઈ હોય છે આપણા આંખની આગળ. તો એનું એક જ કારણ કે જે પ્રકાશ વધુ આવતો હતો એટલે આપણી જે કીકી છે એ નાની થઈ ગઈ હતી, અને જ્યારે ઓછા પ્રકાશ ન હશે એટલે માની લો કે તમે અંધારામાં જાઓ છો ત્યારે તમને એવું લાગશે કે હું મારી આંખ મોટી કરીને જોઈ રહ્યો છું, તમને એવું લાગશે કે મોટું આપણી આંખની જે સાઈઝ છે તે મોટી થઈ ગઈ છે, કારણ કે જે નાના અંધારું હશે તો એ પ્રકાશ આપણા આજુબાજુ ક્યાંય પ્રકાશ જ નથી. તો એના રીઝન શું છે કે ત્યારે જે પ્રકાશનું કિરણ જે અંધારામાંથી જે આવતું હશે ત્યારે આપણી કીકી કેવી થઈ જશે, મોટી થઈ જાય છે. અને નેત્રમણી એ પ્રકાશને નેત્રપટલ પર કેન્દ્રિત કરે છે. જે નેત્રમણી છે જે આપણો લેન્સ કહેવાય છે, એ લેન્સ શું કરે છે, પ્રકાશને નિયંત્રિત કરીને કેન્દ્રપટલ પર કેન્દ્રિત કરે છે. તો આ રીતે આપણે અમુક કાર્યની વાત કરી છે આની અંદર. ત્યારબાદ વાત કરીએ નેત્રપટલની કે જ્યાં પ્રતિબિંબ રચાય છે. તો નેત્રપટલ પર પ્રતિબિંબ રચાય છે અને એ પ્રતિબિંબ કેવું હોય છે, તો કે વાસ્તવિક અને ઉલટું હોય છે. તથા એ નેત્રપટલને આપણે રેટિના પણ કહીએ છીએ, અને રેટિનાને રેટિના એકદમ નાજુક પડદો હોય છે, જે પડદાની પાછળ જે શું થાય છે કે પ્રકાશને સંવેદી કોષો તરફ લઈ જાય છે, એટલે કે જે આપણા આંખને જે સંવેદી કોષો આવેલા છે તેની તરફ પ્રકાશને લઈ જાય છે અને તે વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. જે પ્રકાશ સંવેદી કોષો હોય છે એ શું કરે છે, જે વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે અને કોને આપે છે, ચેતાને આપે છે. જે આપણા આંખની અંદર જે ચેતા અંદર પાછળ આવેલી છે તેને ચેતાને આપે છે, અને તે દ્રષ્ટિ ચેતા છે જે ચેતાને આપ્યા છે તે લોકો શું કરે છે, તો કે વિદ્યુત સંદેશાઓને મગજ સુધી લઈ જાય છે. એટલે કે જે પ્રકાશના કિરણ આવીને જે પ્રતિબિંબ રચાયું અને પ્રતિબિંબ રચાયા બાદ જે ચેતાને એને માહિતી આપી, એ સંદેશાને એ કોણ વિદ્યુત સંદેશાને મગજ સુધી પહોંચાડીએ છે, અને એ મગજ આ સંદેશાનું અર્થઘટન કરીને આપણને વસ્તુનું પ્રતિબિંબ બતાવે છે, અને એ આપણે વસ્તુ સમજી શકીએ છીએ કે કઈ વસ્તુ છે તે આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે આપણે આંખની આખી જે માનવ આંખ છે તેની આપણે સંપૂર્ણ વાત કરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, સમાવેગ ક્ષમતા જેના પછીનો ટોપિક છે. સમાવેગ ક્ષમતા શું હોય છે, તો તેની પહેલાં એક અમુક પ્રાથમિક માહિતી તેની મેળવી લઈએ કે સિનિલરી સ્નાયુઓ લેન્સની વક્રતામાં ફેરફાર કરે છે. જે વક્રતાની અંદર તમને ઘણી વખત પ્રશ્ન પૂછાય કે આંખની અંદર કયા સ્નાયુઓ કે જે વક્રતામાં તેનો ફેરફાર કરતા હોય છે, તો તેને સિનિલરી સ્નાયુ હોય છે જે લેન્સને જાડો અને પાતળો કરે છે. કારણ કે આપણે વધુ નજીકની વસ્તુ હશે ત્યારે આપણો લેન્સ કેવો થઈ જશે, મોટો થશે, અને જે દૂરની વસ્તુ તો આપણે એ જ ઝીણી આંખથી આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો જે લેન્સને જાડો પાતળો કરે છે ને તેની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, સિલિયરી સ્નાયુઓ છે તે કેન્દ્ર લંબાઈમાં પણ ફેરફાર કરે છે અને લેન્સની જાડો પાતળો પણ કરે છે. તથા નેત્રમણી રેસામય જેલી જેવી રચના હોય છે. નેત્રમણી જે છે, લેન્સ જે છે, એ જેલી જેવી એક રચના છે. અને સ્નાયુઓ, હવે જ્યારે સ્નાયુઓ શિથિલ થાય છે, શિથિલન પામે છે, ત્યારે શું થાય છે, તો નેત્રમણી પાતળો બને છે અને કેન્દ્ર લંબાઈ વધે છે. જે નેત્રમણી જે છે એ પાતળો બની જાય છે અને તે કેન્દ્ર લંબાઈ વધે છે. આથી આપણે શું થાય છે કે વસ્તુ દૂરની આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ, કે જે દૂર રહેલી જે વસ્તુ હશે તે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા હોઈએ છીએ. સંકોચન થાય ત્યારે શું થાય, શિથિલન પામે એટલે પહોળું થશે, અને જે સંકોચન એટલે કે જ્યારે સાંકડું થાય છે ત્યારે શું થાય છે કે નેત્રમણી જાડો થઈ જાય છે અને વસ્તુની જે કેન્દ્ર લંબાઈ છે તે ઘટી જાય છે. જે આપણા આંખની જે કેન્દ્ર લંબાઈ લેન્સની ઘટી જાય છે અને નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે. જ્યારે આપણે નજીકની વસ્તુ આપણે જોતા હોઈએ તો એ આપણે સારી રીતે જોઈ શકતી હોઈએ. તો આ બધી વસ્તુ જે સ્નાયુઓને ફેરફાર થાય છે, જે લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય છે, તો તે જ આપણે શું છે, સમાવેગ ક્ષમતા. તો સમજીએ કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને સમાવેગ ક્ષમતા કહે છે. કે આપણે આપણી જરૂરિયાત પ્રમાણે વસ્તુ નજીક હોય તો તેને એ પ્રમાણે આપણે સ્નાયુઓનું શિથિલન પામશે, અને વસ્તુ જ્યારે નજીક હશે ત્યારે તે સંકોચન પામીને આપણે વસ્તુનું પ્રતિબિંબ આપણા આંખની અંદર આવે છે. તો આ જે ક્ષમતા છે આપણી આંખની તેને સમાવેગ ક્ષમતા કહેવામાં આવે છે. સમાવેગ ક્ષમતાને આધારે બે એના દ્રષ્ટિબિંદુ અને નજીક બિંદુ અને દૂર બિંદુની વાત કરીએ છીએ. તો નજીક બિંદુ શું હોય છે, તો કે લઘુત્તમ અંતરે આંખના લેન્સના વડે તણાવ વગર વસ્તુને જોઈ શકાય તેને. કે આપણે કોઈપણ તણાવ વગર વસ્તુને જેટલી નજીક લાવીએ છીએ અને જો આપણને એ પ્રતિબિંબ એટલે કે જે વસ્તુ છે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ તો તેને આપણે નજીક બિંદુ તરીકે ઓળખીએ છીએ. પુખ્ત વ્યક્તિ માટે નજીક બિંદુ 25 સેન્ટીમીટર હોય છે. MCQ અને ખાલી જગ્યાઓમાં પણ પૂછાતું હોય છે. તો જે પુખ્ત વયની વ્યક્તિ હશે, જે નોર્મલી આપણે સમજીએ છીએ, તો તે એ 25 સેન્ટીમીટર નજીક આવશે વસ્તુ ત્યાં સુધી તે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. માની લો કે કોઈ પણ વસ્તુ તમે નજીક લાયા અને તમારા આંખને કોઈ પણ તણાવ નથી થતો અને તમે એ વસ્તુને જોઈ શકો છો, તો તે આપણા માટે શું છે કે તે આપણા 25 સેન્ટીમીટરનું નજીક બિંદુ તરીકે ઓળખાય છે. દૂરબિંદુની વાત કરીએ તો દૂરના જે અંતર સુધી આપણી આંખ સ્પષ્ટ જોઈ શકે, એટલે
दूर सुधीनी आपणे जे वस्तु जो स्पष्ट रीते जोई सकता होईए तो तेने दूरबिंदु कहे छे अने पुख्त व्यक्ति माटे ते दूरबिंदु अनंत अंतर आपणी आंख गमे तेटला अंतर सुधी ते जोई सकती होय छे। तो आ रीते विद्यार्थी मित्रों आपणे आजनो नवो टॉपिक अने नवा चेप्टरनी अंदर मानववाहक अने समान क्षमतानी वात करी छे। नेक्स्ट विडियोनी अंदर आपणे आवा नवा नवा टॉपिक साथे आपणे मळता रहीशुं अने आनी अंदर रसप्रद अमुक वातो छे जे आपणे जाणीशुं। तो होप सो विद्यार्थी मित्रों तमने आ विडियो गम्यो हशे। अमारा जो वीडियो गम्यो हो तो अमारा वीडियो ने लाइक करो, शेयर करो, अमारा धोरण 10 ना तमाम विद्यार्थी पासे पहुंचाड़ो और अमारी चैनल ने सब्सक्राइब करो। आपनो खूब खूब आभार।